મિત્રો નમસ્કાર, જેડ સ્ટ્રીમની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું જ્યોતિષ આચાર્ય પ્રશાંત ત્રિવેદી. વાત કરીશું 11/7/2020 અને શનિવારના દિવસે આપની ખાસ રજૂઆતની અંદર. મિત્રો આપની આજ વિશે રાશિ ભવિષ્યની પ્રથમ રાશિ કહેતા અહીંયા મેષ રાશિની વાત કરીએ તો આ અઠવાડિયે કેટલાક લોકોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડે છે. પરિવારમાં વિરોધાભાસી સ્થિતિ ઊભી થશે, જેના કારણે મૃત્યુ કષ્ટ આજના દિવસે તમારે સહન કરવાનું રહેશે. મૃત્યુ નહીં પણ મૃત્યુ સમાન કષ્ટ શક્ય હોય તો આજના દિવસને સુધારવા માટે, આ કષ્ટને દૂર કરવા માટે આપ હનુમાનજીની ઉપાસના કરી શકો છો. સાથે આપ લીલા વસ્ત્રો ધારણ કરી શકો છો. વાત કરીએ વૃષભ રાશિની તો આ અઠવાડિયે સરળ કાર્ય પણ આજના દિવસે એક પડકારજનક કાર્ય બની જશે. માનસિક કાર્યક્ષમતા વધારવા માટે પ્રયત્નશીલ રહેવું પડશે. વાણીની અસર વધશે, તેથી લોકો તમારી વાત સાંભળશે. મિત્રો આજના દિવસને વધારે સરળ બનાવવા માટે ગણેશજીની ઉપાસના સાથે પીળા વસ્ત્રો ધારણ કરો. વાત કરીએ મિથુન રાશિની, આપણા અંગત કાર્યમાં વધુ મહેનત કરવાની જરૂર છે. ધ્યાન ગેરમાર્ગે દૂર હશે, સંયમ રાખવો જરૂરી છે. શારીરિક તકલીફ ચાલુ રહેવાથી આત્મવિશ્વાસ ઓછો થશે. આજના દિવસને મધુર બનાવવા માટે આપ શક્ય હોય તો પીળા વસ્ત્રો ધારણ કરી શકો છો. વાત કરીશું કર્ક રાશિની, પારિવારિક વિવાદો સમાધાન કરવાનો એકમાત્ર રસ્તો એક કરાર છે. અંતમાં ન્યાય પણ અન્યાયની શ્રેણીમાં આવે છે. મહિલાઓએ વિવાદનું સમાધાન અને સમય બગાડવાની જરૂર નથી. આજના દિવસને મધુર બનાવવા માટે શક્ય હોય તો લાલ વસ્ત્રો ધારણ કરો. વાત કરીએ સિંહ રાશિની, કોઈ પણ પ્રકારની બેદરકારી વ્યક્તિગત પ્રવૃત્તિઓ તરફ ફાયદાકારક રહેશે નહીં. તમારે ગૌણ લોકોને સ્થિતનો પાઠ ભણાવવાની જરૂર છે. વેપાર અને રોજગાર તરફના પ્રયત્નો યોગ્ય સાબિત થશે. આજના દિવસને મધુર બનાવવા માટે આપ શક્ય હોય તો અહીંયા મોરપીચ વસ્ત્રો ધારણ કરી શકો છો. વાત કરીશું કન્યા રાશિની, તમારી પાસે એક તમારી સમસ્યાનું પોતાનું સમાધાન હશે. ફક્ત તમે તમારી યોગ્ય રીતે જવાની જરૂર છે. નોકરી સાથે સંકળાયેલા લોકો તેમના સ્થળાંતરની ચિંતા કરી શકે છે. આજના દિવસને મધુર બનાવવા માટે આપ શક્ય હોય તો જાંબલી વસ્ત્રો ધારણ કરી શકો છો. વાત કરીશું તુલા રાશિની, આ સમય તમારા હાથમાં જે પણ કાર્ય છે તે પહેલાં પૂર્ણ કરો અને પછી બીજું કાર્ય શરૂ કરો. તમે તમારા સંબંધીઓને મળશો પરંતુ ભૂતકાળની બાબતોનું પુનરાવર્તન કરશો નહીં તો ચોક્કસ તમે નુકસાનમાં રહેશો. આજના દિવસને મધુર બનાવવા માટે ચિત્ર વિચિત્ર વસ્ત્રો ધારણ કરો. વાત કરીએ વૃશ્ચિક રાશિની, યોજનાઓનો અમલ માટે આજનો દિવસ સહકાર અને ગુપ્ત રહસ્યોને આજના દિવસે ઘડવાની જરૂર છે. જીવનસાથીની મદદ અને જોડાણથી દરેક મુશ્કેલીઓ હળવી બની શકે છે. આજના દિવસને મધુર બનાવવા માટે આપ શક્ય હોય તો અહીંયા જાંબલી વસ્ત્રો ધારણ કરો. વાત કરીશું ધનરાશિની, બીજાની તિરસ્કાર અને ઈર્ષા થી ગભરાવાની જરૂર નથી. બીજા લોકો ભલે તમારા પર ઈર્ષા કરે કે તિરસ્કાર કરે પણ તમને તમારા જીવનની અંદર જે નસીબમાં મળવાનું છે તે મળવાનું છે. કેટલાક લોકો મનોરંજનની અપેક્ષા કરતા હશે એવું લાગે છે, પરંતુ આજના દિવસને મધુર બનાવવા માટે આપ કેસરી વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું કે અહીંયા મકર રાશિની, કેટલાક લોકોને પરિવાર તરફથી મળેલા સહયોગમાં વિરામ મળી શકે એમ છે. જો તમને તણાવપૂર્ણ કાર્યથી સંકળાયેલા છો તો આજના દિવસે હળવાશ મળશે. મુશ્કેલ પરિસ્થિતિમાંથી તમે માર્ગ કાઢી શકવાની ક્ષમતા ધરાવો છો આજના દિવસે. આજના દિવસને મધુર બનાવવા માટે આપ અહીંયા લાલ વસ્ત્રો ધારણ કરજો. વાત કરીશું કુંભ રાશિની, જીવનસાથી સાથે તમે મધુર ક્ષણો પસાર કરી શકો છો. બાળકની ખોટી અહીંયા કુટેવોને તમે પ્રોત્સાહન આપશો નહીં, યોગ્ય રીતે તેને કેળવવાની પ્રયત્ન કરો. સારા અને ખરાબની ઓળખ આપશો એવી, બીજાની ટીકા ન કરી અને પોતાની જાતને અનુરૂપ થવા માટે ઓળખો. આજના દિવસને શ્રેષ્ઠ બનાવવા માટે લાઇટ વસ્ત્રો ધારણ કરો. વાત કરીશું અંતિમ રાશિની, મીન રાશિની, આ સમયની અંદર તમારે મન અને વાણી પર નિયંત્રણ રાખવાની જરૂર છે. નવા લોકોની આજીવિકા અને રોજગારીની તકો મળશે. જૂના પરિણામો ભવિષ્ય માટે ગતિશીલ બનશે. આજના દિવસને મધુર બનાવવા માટે સફેદ વસ્ત્રો ધારણ કરજો. મિત્રો મેષ રાશિથી મીન રાશિના પ્રત્યેક જાતકો વિશે આજે મેં રાશિ ભવિષ્ય જણાવ્યું. જડેશ ટીવીની ચેનલને સબસ્ક્રાઇબ કરો. આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા દરરોજ નિહાળો અને બીજાને પણ આ બાબતે માહિતી માટે પ્રેરિત અને મદદગાર થાવ જડેશ ટીવીની ચેનલ માટે. મિત્રો જય ગણેશ, ઓમ નમઃ શિવાય.